અમદાવાદથી અમારા સંવાદદાતા કલ્પિન અને જપ્તવ્ય અમારી સાથે જોડાઈ ચુક્યા છે વડોદરાથી. બંને સાથે વાતચીત કરીશું. જપ્તવ્ય, જે પ્રમાણે 5 રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા. આ ઘટાડાની જે આશા છે તેને લઈ વડોદરાના જે નાગરિકો છે શું કહી રહ્યા છે? જી સિદ્ધિ, આપણે ફરી એકવાર જાણી લઈએ, જે પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વેટ અને એક્સાઇઝ દ્વારા પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે, ત્યારે વડોદરાની જનતામાં પણ એક પ્રકારનો હાશકારો મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખૂબ સમજવા જેવી બાબત છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ 10 પૈસા 20 પૈસા 15 પૈસા એમ કરીને આજે પેટ્રોલ 82 રૂપિયાની હદ વટાવી ચૂક્યો હતો, ત્યારે આજે બપોર બાદ જે પ્રમાણે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે પ્રમાણે ખાસ કરીને ખૂબ સમજવા જેવી બાબત છે કે પેટ્રોલના ભાવ ઘટ્યા છે. અને હવે જે પ્રમાણે વડોદરાની જનતા છે તેમને પણ કદાચ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વડોદરાની જનતા પણ કદાચ આ બાબતે હાશકારો અનુભવતી હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ સમજવાની બાબત છે સિદ્ધિ કે જે પ્રમાણે રાજ્ય સરકારે પણ આજે બપોરે નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમએ જે પ્રમાણે જાહેરાત કરી છે, પ્રેસ કોન્ફરન્સ કરી, અને તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની નીતિને અનુસરીને રાજ્ય સરકારે પણ 2 રૂપિયા જેટલો ઘટાડવાનો ભાવ ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. આપણી સાથે વડોદરાના કેટલાક પેટ્રોલ ગ્રાહક છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું માનવું છે જે પ્રમાણે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને પેટ્રોલના ભાવ ઘટાડીને પેટ્રોલમાં 5 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે તેવી પરિસ્થિતિ છે, ત્યારે શું કહેવું છે તમારું? આ સરકાર અવારનવાર લોકોને લોલીપોપ આપતી હોય છે અને આપતી રહેશે, હવે ટેવાઈ જવાનું રહેશે. કોઈ દિવસ આ સરકાર હવે ભાવ ઘટાડો કરવાની નથી. લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કરી રહી છે, એટલે લોકો 5 રૂપિયા 10 રૂપિયાની વાતોમાં આવશો નહીં. આ કશું કરવાની છે નહીં. સરકાર અવારનવાર લોકોને મૂર્ખ બનાવતી આવી છે અને બનાવતી રહેશે. આપણે જોઈ રહ્યા છે સિદ્ધિ, જે પ્રમાણે વડોદરાના ગ્રાહક સાફ કહી રહ્યા છે, કદાચ જે પ્રમાણે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તે જોતા સરકાર અત્યારે કોઈ પણ જાહેરનામું બહાર પાડે પણ ચોક્કસ પેટ્રોલના ભાવ ન ઘટે ત્યાં સુધી સામાન્ય જનતાને સરકાર પર વિશ્વાસ આવે તેવું વાતાવરણ બનતું નથી. પણ એક વાત ચોક્કસ નોંધનીય છે કે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને તે માધ્યમથી તેમણે જણાવવાનો પ્રયત્ન કર્યો છે, જે પ્રમાણે કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે અમે પણ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીએ છીએ, ત્યારે સમજવાની બાબત છે કે ખરેખર જો સરકાર આ બાબતે 5 રૂપિયા ઘટાડે તો જે પ્રમાણે વધારો કર્યો છે તેટલી કિંમત તો નહીં પણ કદાચ આંશિક રાહત કદાચ ગુજરાતમાં પેટ્રોલ ગ્રાહકોને મળે તો તેમાં નવાઈ નહીં. જી સિદ્ધિ, બિલકુલ. જપ્તવ્ય જોડાયેલા રહેજો અમારી સાથે. અમદાવાદ પેટ્રોલ પંપ પરથી અમારા સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે. કલ્પિન, સરકારે જે એક આશાનું કિરણ જે પેટ્રોલ ગ્રાહકોના મનમાં જગાવ્યું છે ભાવ ઘટાડાનું, શું કહી રહ્યા છે નાગરિકો? ચોક્કસ દીક્ષિત, આપણે આ દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ આજે પેટ્રોલના ભાવ છે 83 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ છે, પરંતુ આવતીકાલથી આ જ ભાવમાં ઘટાડો નોંધાશે. આજ મધરાત્રિથી જ જે કહી શકાય કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે વેટમાં ઘટાડો કર્યો છે અને એને પરિણામના ભાગરૂપે લગભગ પેટ્રોલ અને ડીઝલમાં 5-5 રૂપિયા એટલે કે 2-2.5 રૂપિયાના ગણતરીના હિસાબે એ લગભગ 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. લોકો આપણી સાથે જોડાયેલા છે, આપને પૂછવા માંગીશ, પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઘટી રહ્યા છે. મહત્વની જો વાત કરીએ તો સીધી આ જે પેટ્રોલ ડીઝલના જે ભાવો છે આજ મધરાત્રિથી જ અમલીકરણ થઈ જશે, એટલે કે આવતીકાલથી આ તમામ પેટ્રોલ ડીઝલના જે ભાવો છે એ લાગુ કરી દેવામાં આવશે. સાથે જ મહત્વની જો વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી સતત પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા હતા, જે જનતા હતી ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ઉઠી હતી. તમામ જે મુદ્દાઓ છે આખરે જનતાને જોડાયેલા છે, જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે. આપને પૂછવા માંગીશ કે ખાસ તો પેટ્રોલ ડીઝલના જે ભાવો છે આવતીકાલથી જ 5 રૂપિયામાં ઘટાડો નોંધાશે, ખાસ તો 78 રૂપિયા પેટ્રોલનો ભાવ આવતીકાલથી રહેશે, શું માનો છો? ઓછો રહેશે, 78 રૂપિયા આવતીકાલથી પેટ્રોલનો ભાવમાં ઘટાડો નોંધાશે, એટલે કે 5 રૂપિયા પેટ્રોલનો ભાવ આજ મોડી રાત્રિ ઘટાડો કરવામાં આવશે, શું માનો છો? કારણ કે પેટ્રોલ ડીઝલના જે ભાવ હતા એક મહિનાથી વધી રહ્યા હતા, કેટલી તકલીફનો સામનો કરવો પડતો હતો? ના, બહુ તકલીફ પડે છે, આમાં સસ્તું થાય તો સારું છે બધા માટે. શું માનો છો, પેટ્રોલ ડીઝલના ભાવમાં 5-5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ હવે કેટલો ઘટાડો નોંધાય એવું આપ ઈચ્છી રહ્યા છો? આમ તો સારું 70 રૂપિયા સુધી થાય તો હજી ઓછો થાય તો, કારણ કે બહુ લોકોને તકલીફ પડે છે આમાં. જે લોકો હતા એ ક્યાંક ને ક્યાંક તકલીફ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સિદ્ધિ, પરંતુ આ જે ડીઝલ અને પેટ્રોલના જે ભાવો છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થવાથી આમ જનતાને રાહતના સમાચાર મળ્યા હોય તેવું લાગી રહ્યું છે સિદ્ધિ.
જપ્તવ્ય જ્યારે પણ આ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો છે તો એક તબક્કો હતો કે 10 પૈસા 15 પૈસા 20 પૈસા એટલે જેટલો ભાવ વધારો થયો છે તેના સામે આ ઘટાડો ખૂબ ઓછો છે. નાગરિકો શું કહી રહ્યા છે કે આ પ્રકારના ઘટાડાને બદલે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જોઈએ. આ જે નિર્ણય છે તે ચૂંટણી લક્ષી છે કે ખરેખર તેનાથી નાગરિકોને ફાયદો થશે? જી સિદ્ધિ, બિલકુલ સ્વાભાવિક વાત છે કે જે પ્રમાણે સરકાર છેલ્લા 1-1.5 મહિનાથી પેટ્રોલમાં દરરોજ 10 પૈસા 15 પૈસાનો વધારો કરી રહી હતી ત્યારે સ્વાભાવિક વાત છે એક જ દિવસમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈ અને જો 5 રૂપિયા જેટલો ઘટાડો કરી શકતા હોય તો આ ઘટાડો પહેલા કેમ નહોતો? બિલકુલ સ્વાભાવિક વાત છે, સામાન્ય જનતા આ બાબતે જો એ પ્રકારની શંકા વ્યક્ત કરે કે આ ઘટાડો ચૂંટણીલક્ષી હોઈ શકે છે તો તેમાં નવાઈ નહીં. આપણી સાથે કેટલાક પેટ્રોલ ગ્રાહક છે, આપણે તેમની સાથે પહેલા વાત કરીએ અને તેમના મનની વાત જાણવાનો પ્રયત્ન કરીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભેગા થઈ અને જે પ્રમાણે પેટ્રોલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, શું માનવું છે? મોંઘવારી વધે છે એવી રીતે કેવું સેલરી બી વધવી જોઈએ, પગાર બી વધવું જોઈએ, એવી રીતે જેમ કે 5-1 રૂપિયા વધારે કઈ થતું નથી. સરકાર જે પ્રમાણે પેટ્રોલમાં 5 રૂપિયા ઘટાડવાની વાત કરી છે, શું લાગે છે ખરેખર સરકાર આ પ્રમાણે આયોજન કરી છે કે કદાચ ચૂંટણી લક્ષી આ કોઈ વાત છે? આ તો બધું કે ચૂંટણી આવે છે એના પછી આ લોકો બધા આવા અખતરા કરતા હોય છે, રિયલમાં એવું કશું હોતું નથી. જેમ કે હમણાં ચૂંટણી પતી હશે પછી મોંઘવારી વધવાની જ છે. તો જોઈ રહ્યા છે સિદ્ધિ, જે પ્રમાણે વડોદરાના ગ્રાહક સાફ વાત કરી રહ્યા છે કે સરકાર આ જે પ્રમાણે ઘટાડો કરી રહી છે તે ચોક્કસ ચૂંટણી લક્ષી હોઈ શકે છે. કદાચ બની શકે કે નજીકના સમયમાં ચૂંટણી સંપન્ન થાય ત્યારબાદ સરકાર કદાચ ફરી પણ આ ભાવ વધારો લાદી શકે છે. જી સિદ્ધિ, બિલકુલ. જપ્તવ્ય કલ્પિન, આ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. તો પેટ્રોલ ડીઝલમાં જે પ્રમાણે ભાવ વધારો સતત થઈ રહ્યો હતો, હવે ભાવ ઘટાડવાની સરકારે એક આ